नमस्कार, आजना वर्चुअल क्लासरूम ट्रेनिंग सेशनमां आपनुं हार्दिक स्वागत छे। हूँ आजे औद्योगिक तालीम संस्थाओंमां चालता एओसीपी ट्रेड ना सिलेबस मुजब लेसन नंबर 8 स्क्रू थ्रेड विषे माहिती आपीश। आपणे रोजिंदा जीवनमां घणा बधा प्रकारना मशीनोनो उपयोग करीए छीए। કોઈપણ મશીન ઘણા બધા ભાગોનું બનેલું હોય છે। મશીનના ભાગોને જોડવા માટે બે રીતે આપણે જોડી શકતા હોઈએ છીએ। અમુક મશીનના ભાગોને કાયમી માટે જોડતા હોઈએ છીએ, જેને આપણે છૂટા પાડવાની જરૂરિયાત રહેતી નથી। અમુક મશીનના ભાગો એવા હોય છે કે જેને આપણે વારંવાર છોડવા પડતા હોય છે, છૂટા પાડવાની જરૂરિયાત રહેતી હોય છે। એવા મશીનના ભાગોને જોડવા માટે આપણે નટ બોલ્ટ, સ્ક્રૂ બોલ્ટ વગેરેનો ઉપયોગ કરીએ છીએ। નટ અને બોલ્ટની ઉપર, એટલે કે બોલ્ટની બહારની સપાટી ઉપર વી આકારની હેલિક્સ પાડેલી હોય છે, વી આકારની ગ્રુવ્સ બનાવેલી હોય છે, જેને આપણે થ્રેડ અથવા તો સ્ક્રૂ થ્રેડ કહીએ છીએ, જેના વિશે આજે આપણે માહિતી મેળવીશું। નળાકાર સપાટી ઉપર વલયાકારે બનાવવામાં આવતી આડછેદની રીજને સ્ક્રૂ થ્રેડ કહેવામાં આવે છે। કોઈપણ સિલિન્ડ્રિકલ સરફેસ હોય એમના ઉપર વી આકારના એક સમાન ગ્રુવ્સ પાડેલા હોય છે, જેને આપણે સ્ક્રૂ થ્રેડ કહીએ છીએ। નળાકાર સપાટીની બહારની બાજુ કાપવામાં આવતા થ્રેડને એક્સટર્નલ થ્રેડ કહેવામાં આવે છે। દાખલા તરીકે બોલ્ટ અથવા તો સ્ક્રૂ, બાજુની આકૃતિની અંદર એક સ્ક્રૂ બતાવેલો છે જેની બહારની સપાટી ઉપર વી ગ્રુવ્સ પાડેલા છે, જેને આપણે એક્સટર્નલ થ્રેડ કહીએ છીએ। જ્યારે બીજો એક થ્રેડનો પ્રકાર છે ઇન્ટરનલ થ્રેડ, જ્યારે કોઈપણ હોલો સિલિન્ડર હોય, નળાકાર હોલો હોય, એ હોલો નળાકારની અંદરની સપાટી ઉપર કાપવામાં આવતા થ્રેડને આપણે ઇન્ટરનલ થ્રેડ કહીએ છીએ। દાખલા તરીકે નટ, બાજુમાં નટની આકૃતિ બતાવેલી છે, નટની અંદરની સપાટી ઉપર આંટા પાડેલા છે, જે થ્રેડને આપણે ઇન્ટરનલ થ્રેડ કહીએ છીએ। બંને થ્રેડ, ઇન્ટરનલ થ્રેડ અને એક્સટર્નલ થ્રેડ, મેચ થઈ અને એક એસેમ્બલી બને છે, જે મશીનરીઝના વિવિધ ભાગોને જોડવા માટે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવામાં આવે છે। સ્ક્રૂ થ્રેડના ઉપયોગ, એક ઉપયોગ છે વિવિધ ભાગોને જોડવા માટે। ઉદાહરણ તરીકે નટ અને બોલ્ટ, નટ અને બોલ્ટ દ્વારા આપણે મશીનના વિવિધ ભાગોને જોડી શકીએ છીએ। કોઈપણ બે પ્લેટોને જોડી શકીએ, મશીનના વિવિધ ભાગોને જોડી શકીએ, એટલે નટ અને બોલ્ટ મશીનના વિવિધ ભાગોને જોડવા માટે ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે। બીજો સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ છે એક યુનિટથી બીજા યુનિટ સુધી ગતિના સંચારણ માટે, મોશન ટ્રાન્સમિશન માટે। જ્યારે આપણે ગતિને એક યુનિટમાંથી બીજા યુનિટમાં ટ્રાન્સફર કરવી હોય ત્યારે આપણે સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે લીડ સ્ક્રૂ, લેથ મશીનની અંદર આપણે લીડ સ્ક્રૂનો ઉપયોગ કરીએ છીએ, જેના દ્વારા મોશન ટ્રાન્સમિટ થતી હોય છે, ગતિ ટ્રાન્સમિટ થતી હોય છે। ત્રીજો ઉપયોગ છે ચોક્કસ મેઝરમેન્ટ લેતા સાધનોના સૂક્ષ્મ મૂવમેન્ટ માટે, પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ। એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, દાખલા તરીકે માઇક્રોમીટર। તો માઇક્રોમીટર પણ થ્રેડના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે। માઇક્રોમીટરની અંદર થ્રેડ પાડેલા હોય છે ઇનસાઇડ, જ્યારે આપણે એમને ફેરવીએ ત્યારે એ એમની પીચ જેટલું ડિસ્ટન્સ કાપતું હોય છે, જેમની પીચ એકદમ સૂક્ષ્મ રાખેલી હોય છે। એટલે આપણે જ્યારે સૂક્ષ્મ મેઝરમેન્ટ લેવાના હોય ત્યારે પણ આપણે સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ કરતા હોઈએ છીએ। દબાણ આપવા માટે, અમુક વર્ક કરવા માટે આપણે દબાણ આપવું પડતું હોય છે,
दाखला तरीके फ्लाई प्रेस अने वाइस। वाइसनी अंदर आपणे ज्यारे कोई जॉबने पकड़ावीए त्यारे एने टाइटथी सज्जड पकड़ द्वारा पकड़ावी अने विविध ऑपरेशन करता होईए छीए, तो ए दबाण क्रिएट करवा माटे पण स्क्रू थ्रेडनो आपणे उपयोग करीए छीए। वजन ऊंचकवा माटे वेट लिफ्टिंग करवू होय, वजनने लिफ्ट करवू होय त्यारे पण आपणे स्क्रू थ्रेडनो एनी अंदर यूज करीए छीए। दाखला तरीके स्क्रू जेक, જ્યારે આપણે ઓટોમોબાઈલની અંદર વ્હીલ ચેન્જીસ કરવું હોય, કોઈ વજન લિફ્ટ કરવું હોય, તો સ્ક્રૂ જેકનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો જેકની અંદર પણ થ્રેડ પાડેલા હોય છે જેના દ્વારા આપણે વજનને ઊંચકતા હોઈએ છીએ। એડજસ્ટમેન્ટ કરવા માટે ફાઇન એડજસ્ટિંગ કરવું હોય, ખાસ કરીને પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણે ફાઇન એડજસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ, એ ફાઇન એડજસ્ટમેન્ટ કરવા માટે પણ થ્રેડનો યુઝ કરવામાં આવે છે। દાખલા તરીકે વર્નિયર કેલિપર, વર્નિયર કેલિપરની અંદર એક ફાઇન એડજસ્ટિંગ સ્ક્રૂ હોય છે, એ ફાઇન એડજસ્ટિંગ સ્ક્રૂ દ્વારા આપણે એકદમ સૂક્ષ્મ માપને એડજસ્ટ કરતા હોઈએ છીએ। તો આ હતા સ્ક્રૂ ના વિવિધ ઉપયોગ, સ્ક્રૂ થ્રેડના વિવિધ ઉપયોગ વિશેની માહિતી। સ્ક્રૂ થ્રેડના ભાગો, સ્ક્રૂ થ્રેડની અંદર ઘણા બધા ભાગો આવેલા હોય છે જેને સ્ક્રૂ થ્રેડના ભાગો અથવા તો એલિમેન્ટ ઓફ સ્ક્રૂ થ્રેડ પણ કહેવામાં આવે છે। એક પછી એક આપણે સ્ક્રૂ થ્રેડના ભાગો વિશે માહિતી મેળવીશું। એક ભાગ છે ક્રેસ્ટ, સ્ક્રૂ થ્રેડની બે બાજુને જોડતી ટોચની સપાટીને ક્રેસ્ટ કહેવામાં આવે છે। બાજુની આકૃતિની અંદર તમને ક્રેસ્ટ બતાવવામાં આવે છે। સ્ક્રૂ થ્રેડની ક્રેસ્ટ છે એ સૌથી ઊંચી સપાટી હોય છે। રૂટ, બાજુ બાજુના થ્રેડની બે સપાટીને જોડતી તળિયાની સપાટીને રૂટ કહેવામાં આવે છે। બાજુની આકૃતિની અંદર એરો દ્વારા આપણને રૂટ બતાવવામાં આવે છે, જે સ્ક્રૂ થ્રેડની સૌથી નીચેની સપાટી હોય છે, તળિયાની સપાટી હોય છે। ફ્લેંક, ક્રેસ્ટ અને રૂટને જોડતી સપાટીને ફ્લેંક કહેવામાં આવે છે। એરો દ્વારા આપણને ફ્લેંક દર્શાવવામાં આવે છે જે ક્રેસ્ટ અને રૂટને જોડે છે। આ ઢાળ પડતી સપાટી હોય છે જેને આપણે ફ્લેંક કહીએ છીએ। થ્રેડ એંગલ, બાજુ બાજુના થ્રેડની ફ્લેંક વચ્ચે બનતા અંતર્ગત ખૂણાને થ્રેડ એંગલ કહેવામાં આવે છે। સર્કલમાં તમને બે ફ્લેંક વચ્ચેનો ખૂણો દર્શાવવામાં આવેલો છે જેને આપણે થ્રેડ એંગલ અથવા તો ફ્લેંક એંગલ પણ કહી શકીએ છીએ। થ્રેડની ઊંડાઈ, ક્રેસ્ટથી રૂટ સુધીના લંબ અંતરને થ્રેડની ઊંડાઈ કહેવામાં આવે છે અથવા તો ડેપ્થ ઓફ થ્રેડ કહેવામાં આવે છે। ડેપ્થ ઓફ થ્રેડ એ ક્રેસ્ટથી રૂટ સુધીનું લંબ અંતર દર્શાવે છે। થ્રેડની ઊંડાઈ માપવા માટે બીજી એક રીત પણ છે, મેજર ડાયામીટર અને માઇનર ડાયામીટરનો તફાવત કર્યા બાદ જે મૂલ્ય આવે એમનું અડધું મૂલ્ય એ થ્રેડની ડેપ્થ દર્શાવે છે। આકૃતિની અંદર તમને થ્રેડની ડેપ્થ દર્શાવવામાં આવી છે। મેજર ડાયામીટર, સ્ક્રૂ થ્રેડની અંદર ક્રેસ્ટથી ક્રેસ્ટ સુધીના અંતરને મેજર ડાયામીટર કહેવામાં આવે છે। મેજર ડાયામીટર એ સ્ક્રૂ થ્રેડનો વધારેમાં વધારે ડાયામીટર હોય અથવા તો મોટો ડાયામીટર હોય છે। માઇનર ડાયામીટર, એક્સટર્નલ થ્રેડના કિસ્સામાં રૂટથી રૂટ સુધીના અંતરને માઇનર ડાયામીટર કહેવામાં આવે છે। માઇનર ડાયામીટર એ રૂટથી રૂટ સુધીનું અંતર દર્શાવે છે, જ્યારે ઇન્ટરનલ થ્રેડ આંતરિક આંટામાં તે ડ્રીલ હોલનો વ્યાસ દર્શાવે છે અથવા તો આંતરિક આંટાના કિસ્સામાં ક્રેસ્ટથી ક્રેસ્ટ સુધીના અંતરને પણ માઇનર ડાયામીટર કહેવામાં આવે છે। પીચ, થ્રેડના બે બાજુ બાજુના ક્રેસ્ટ વચ્ચેના અંતરને પીચ કહેવામાં આવે છે। કોઈ પણ બે બાજુ બાજુની ક્રેસ્ટ વચ્ચેનું અંતર એટલે પીચ, અને એ બે ક્રેસ્ટ વચ્ચેનું અંતર થ્રેડની પૂરી લંબાઈમાં એકસરખું હોય છે।
પીચને બે પદ્ધતિમાં માપવામાં આવે છે, મેટ્રિક પદ્ધતિમાં અને બ્રિટિશ પદ્ધતિમાં. સ્ક્રુ થ્રેડની પીચને મેટ્રિક પદ્ધતિમાં MMમાં દર્શાવવામાં આવે છે, જ્યારે બ્રિટિશ પદ્ધતિમાં સ્ક્રુ થ્રેડની પીચને ઇંચની અંદર માપવામાં આવે છે. પીચ ડાયામીટર. સ્ક્રુ થ્રેડના આટાની જાડાઈ જ્યાં આગળ પીચના મૂલ્ય કરતાં અડધી થતી હોય ત્યાંથી માપવામાં આવતા થ્રેડના વ્યાસને પીચ ડાયામીટર કહેવામાં આવે છે. થ્રેડની જાડાઈ જે જગ્યાએ અડધી થતી હોય ત્યાંથી આપણે પીચના મૂલ્ય કરતાં અડધી થતી હોય ત્યાંથી આપણે થ્રેડનો ડાયામીટર માપીએ તો એમને પીચ ડાયામીટર કહેવામાં આવે છે, અથવા તો એમને ઇફેક્ટિવ ડાયામીટર પણ કહી શકાય. લીડ. એક સંપૂર્ણ પરિભ્રમણ દરમિયાન થ્રેડ કમ્પોનન્ટ તેના મેચિંગ કમ્પોનન્ટ પર જેટલો આગળ વધે તેને આટાની લીડ કહેવામાં આવે છે. કોઈ બોલ્ટને આપણે નટ ઉપર ફેરવીએ ત્યારે એક રોટેશન ફેરવીએ ત્યારે તે કેટલો આગળ વધે છે એને આપણે આટાની લીડ કહીએ છીએ. સિંગલ સ્ટાર્ટ થ્રેડના કિસ્સામાં લીડ અને પીચ સરખા હોય છે. જો આટા આપણે સિંગલ સ્ટાર્ટ થ્રેડમાં પાડેલા હોય અને આપણે મેચિંગ કમ્પોનન્ટ ઉપર થ્રેડ કમ્પોનન્ટને ફેરવીએ તો એમની પીચ જેટલું જ અંતર કાપે, એટલે કે સિંગલ સ્ટાર્ટ થ્રેડમાં લીડ અને પીચ એક સરખા હોય છે. ડબલ સ્ટાર્ટ થ્રેડમાં લીડ પીચ કરતાં બમણી હોય છે. જો કોઈ આટા ડબલ સ્ટાર્ટ થ્રેડમાં કાપેલા હોય તો એ એમના પીચના મૂલ્ય કરતાં બે ગણું અંતર ખસે છે. ટ્રિપલ સ્ટાર્ટ થ્રેડની અંદર લીડ પીચ કરતાં ત્રણ ગણી હોય છે. હેન્ડ એ સ્ક્રુ થ્રેડ કઈ દિશામાં આગળ વધે છે તેમની દિશા દર્શાવતો હોય છે. સ્ક્રુ થ્રેડ હેન્ડના આધારે રાઇટ હેન્ડ થ્રેડ અને લેફ્ટ હેન્ડ થ્રેડ એવા પ્રકારના હોય છે. જો ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવતા આગળ વધતો હોય તો એમને રાઇટ હેન્ડ થ્રેડ કહેવામાં આવે છે, અને જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ફેરવતા તે આગળ વધતો હોય તો એમને લેફ્ટ હેન્ડ થ્રેડ કહેવામાં આવે છે. હવે આપણે સ્ક્રુ થ્રેડના પ્રકાર વિશે વાત કરીશું. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વિવિધ પ્રકારના સ્ક્રુ થ્રેડનો ઉપયોગ થતો હોય છે, જે વિશે આપણે માહિતી મેળવીએ. પહેલો પ્રકાર છે વી થ્રેડ. આ થ્રેડ અંગ્રેજી મૂળાક્ષર અંગ્રેજી આલ્ફાબેટ વી આકારના હોય છે, જેથી તેમને વી થ્રેડ કહેવામાં આવે છે. વી થ્રેડ ઔદ્યોગિક ક્ષેત્રે તેમજ ઘરગથ્થુ વપરાશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાપરવામાં આવતા હોય છે. વી થ્રેડનો અંતર્ગત ખૂણો 60 ડિગ્રીનો હોય છે. વી થ્રેડ ઘણા અલગ અલગ સ્વરૂપમાં આવે છે, જે આપણે એક પછી એક જોઈએ. એક નંબર છે ISO મેટ્રિક થ્રેડ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડ મેટ્રિક થ્રેડ. ISO મેટ્રિક થ્રેડનો થ્રેડ એંગલ 60 ડિગ્રી હોય છે. ISO મેટ્રિક થ્રેડ સૌથી સામાન્ય રીતે વપરાતા થ્રેડ છે. ISO મેટ્રિક થ્રેડ કોર્સ અને ફાઇન એમ બે કેટેગરીમાં મળતા હોય છે. ISO મેટ્રિક થ્રેડને દર્શાવવા માટે M-12×1.25 એવી રીતે દર્શાવવામાં આવે છે, જ્યાં M એ થ્રેડનો પ્રકાર દર્શાવે છે એ વર્કપીસનો બારનો વ્યાસ દર્શાવે છે અને 1.25 mm એ પીચ દર્શાવે છે. બીજો વી થ્રેડનો પ્રકાર છે ISO ઇંચ થ્રેડ. ISO ઇંચ થ્રેડને યુનિફાઈડ થ્રેડ પણ કહેવામાં આવે છે. તે બે પ્રકારના હોય છે, યુનિફાઈડ કોર્સ થ્રેડ અને યુનિફાઈડ ફાઇન થ્રેડ. યુનિફાઈડ થ્રેડને દર્શાવવા માટે 1/4×28 UNF દર્શાવાય છે, જ્યાં 1/4 એ વર્કપીસનો વ્યાસ દર્શાવે છે અને
28 એ TPI થ્રેડ પર ઇંચ દર્શાવે છે. UNF એ યુનિફાઇડ ફાઇન થ્રેડ દર્શાવે છે. જો કોર્સ થ્રેડ હોય તો ત્યાં UNC વડે દર્શાવવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે BSW થ્રેડ, બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિથવર્થ થ્રેડ. બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિથવર્થ થ્રેડનો થ્રેડ એંગલ 55 ડિગ્રી હોય છે. તેની ક્રેસ્ટ અને રૂટને થોડી ગોળ કરી દેવામાં આવતી હોય છે. બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિથવર્થ થ્રેડની જગ્યાએ અત્યારે મેટ્રિક થ્રેડનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તેને દર્શાવવા માટે 1/2 ઇંચ BSW વડે દર્શાવી શકાય, જ્યાં 1/2 ઇંચ એ વર્કપીસનો વ્યાસ દર્શાવે છે અને BSW એ આંટાનો પ્રકાર દર્શાવે છે. BSF થ્રેડ, બ્રિટિશ સ્ટાન્ડર્ડ ફાઇન થ્રેડ. આ થ્રેડની પીચ ફાઇન હોય છે. આ થ્રેડનો થ્રેડ એંગલ પણ 55 ડિગ્રી હોય છે. એના પછી એક થ્રેડનો પ્રકાર છે BA થ્રેડ, બ્રિટિશ એસોસિએશન થ્રેડ. બ્રિટિશ એસોસિએશન થ્રેડ ખૂબ જ સૂક્ષ્મ અને પાતળા વર્કપીસ ઉપર આંટા પાડવા માટે વપરાય છે. આ થ્રેડનો થ્રેડ એંગલ 47.5 ડિગ્રી 47.5 ડિગ્રી હોય છે. BSP થ્રેડ, બ્રિટિશ સ્ટાન્ડર્ડ પાઇપ થ્રેડ. આ થ્રેડ સામાન્ય રીતે પાઇપ ઉપર પાડવામાં આવતા હોય છે. આ થ્રેડનો થ્રેડ એંગલ પણ 55 ડિગ્રી હોય છે, જે પાઇપની ઉપર. સ્ક્રુ થ્રેડનો બીજો પ્રકાર છે સ્ક્વેર થ્રેડ. આ થ્રેડ ચોરસ આકારના હોય છે, માટે એમને સ્ક્વેર થ્રેડ કહેવામાં આવે છે. આ થ્રેડમાં મટીરિયલ ખૂબ જ વધારે હોવાથી ખૂબ જ મજબૂત હોય છે. આ થ્રેડનો થ્રેડ એંગલ 90 ડિગ્રી હોય છે. આ થ્રેડ ખૂબ જ મજબૂત હોવાથી હેવી વર્ક માટે, જેવા કે ફ્લાય પ્રેસ, સ્ક્રુ જેક, વાઇસ વગેરેની અંદર આ થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. નકલ થ્રેડ, નકલ થ્રેડ એ સ્ક્વેર થ્રેડનું મોડિફાઈડ સ્વરૂપ છે. સ્ક્વેર થ્રેડની ક્રેસ્ટ અને રૂટને અર્ધગોળાકાર બનાવી દેવાથી આ થ્રેડ બનતા હોય છે. આ થ્રેડનો સામાન્ય રીતે ઉપયોગ રેલવે વેગનના કપલિંગની અંદર કરવામાં આવતો હોય છે. ટ્રેપેઝોઇડલ થ્રેડ, આ થ્રેડ પણ સ્ક્વેર થ્રેડનું મોડિફાઈડ સ્વરૂપ છે. આ થ્રેડનો થ્રેડ એંગલ 30 ડિગ્રી હોય છે. આ થ્રેડનો ઉપયોગ ટ્રાન્સમિશન લાઇનની અંદર કરવામાં આવતો હોય છે. આ થ્રેડનો બીજો ઉપયોગ મશીનના ભાગોને એંગેજ કે ડિસએંગેજ કરવા માટે પણ કરવામાં આવે છે. એકમે થ્રેડ, આ થ્રેડ ટ્રેપેઝોઇડલ થ્રેડનું મોડિફાઇડ સ્વરૂપ છે. આ થ્રેડનો થ્રેડ એંગલ 29 ડિગ્રી હોય છે. મશીનોના લીડ સ્ક્રુ બનાવવા માટે સામાન્ય રીતે એકમે થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. સો ટૂથ થ્રેડ, સો ટૂથ થ્રેડનો થ્રેડ એંગલ એક બાજુનો 3 ડિગ્રી અને બીજી બાજુનો 30 ડિગ્રી હોય છે. જ્યારે કોઈ કામ કરતા હોઈએ ત્યારે સ્લાઇડિંગ ફોર્સ એક બાજુ લાગતો હોય ત્યારે આ થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને ક્વિક રિલીઝ પ્રેસના સ્પિન્ડલમાં આ થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. બટ્રેસ થ્રેડ, બટ્રેસ થ્રેડ એ સો ટૂથ થ્રેડનું મોડિફાઇડ સ્વરૂપ છે. આ થ્રેડનો થ્રેડ એંગલ 45 ડિગ્રી હોય છે. માઇક્રોમીટરના રેચેટમાં આ થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. જે જગ્યાએ એક સરખું દબાણ આપવાનું હોય એવી જગ્યાએ બટ્રેસ થ્રેડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ સિવાય થ્રેડનું ક્લાસિફિકેશન પણ કરી શકાય. થ્રેડને અલગ અલગ રીતે વર્ગીકૃત કરી શકાય. એજ પર સરફેસ, સરફેસને ધ્યાનમાં રાખીને થ્રેડનું વર્ગીકરણ. એક
सिलिंड्रिकल सरफेस ऊपर थ्रेड पाड़ी शकाय, टेपर सरफेस ऊपर थ्रेड पाड़ी शकाय, फ्लेट सरफेस ऊपर थ्रेड पाड़ी शकाय। बीजू थ्रेडनु वर्गीकरण छे स्टार्टना आधारे करी शकाय। स्टार्टना आधारे सिंगल स्टार्ट थ्रेड, मल्टी स्टार्ट थ्रेड ए स्टार्टना आधारे थ्रेडनु वर्गीकरण छे। एज पर शेप आकारना आधारे थ्रेडनु वर्गीकरण, आकारना आधारे थ्रेड वी थ्रेड छे, स्क्वेर थ्रेड छे, नकल थ्रेड छे, बट्रेस थ्रेड छे, आ बधा प्रकार आकारना आधारे थ्रेडनू वर्गीकरण छे। बीजू थ्रेडनू वर्गीकरण डायरेक्शनना आधारे पण करवामां आवे छे। डायरेक्शनना आधारे थ्रेड राइट हेन्ड थ्रेड अने लेफ्ट हेन्ड थ्रेड एवी रीते थ्रेडनू वर्गीकरण करी शकाय। आजना लेसनमां आपणे स्क्रू थ्रेड कोने कहेवाय, स्क्रू थ्रेडना विविध भागो, स्क्रू थ्रेडनो उपयोग अने स्क्रू थ्रेडना प्रकार विषे माहिती मेळवी। स्क्रू थ्रेड कोने कहेवામાં આવે? કોઈપણ નળાકાર સપાટી ઉપર વલયાકારે બનાવવામાં આવતી એક સમાન આડછેદની રીજને સ્ક્રૂ થ્રેડ કહેવામાં આવે છે। સ્ક્રૂ થ્રેડ જ્યારે કોઈ નળાકાર સપાટીની બહારની બાજુ થ્રેડ કાપવામાં આવે તો એમને એક્સટર્નલ થ્રેડ કહેવામાં આવે છે। બોલ્ટ ઉપર કાપવામાં આવતા થ્રેડ, સ્ક્રૂ ઉપર કાપવામાં આવતા થ્રેડ જે એક્સટર્નલ થ્રેડનું ઉદાહરણ છે। જ્યારે કોઈ હોલો સિલિન્ડરની અંદરની બાજુ થ્રેડ કાપવામાં આવે તેને આપણે ઇન્ટરનલ થ્રેડ કહીએ છીએ। દાખલા તરીકે નટની અંદરની બાજુ કાપવામાં આવતા થ્રેડ। સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ, સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ વિવિધ પ્રકારના ભાગોને જોડવા માટે થાય છે। મોશન ટ્રાન્સમિશન માટે, ગતિનું સંચારણ કરવું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોશન ટ્રાન્સમિટ કરવી હોય તો એમના માટે સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ થાય છે। દબાણ આપવા માટે સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ થાય છે। ફાઇન એડજસ્ટિંગ માટે સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ થાય છે। પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના સૂક્ષ્મ મૂવમેન્ટ માટે સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ થાય છે। સ્ક્રૂ થ્રેડના ભાગો જે આપણે વન બાય વન જોયા હતા, ક્રેસ્ટ, સ્ક્રૂ થ્રેડની બે સપાટીને જોડતી, સ્ક્રૂ થ્રેડની બે બાજુઓને જોડતી ટોચની સપાટીને ક્રેસ્ટ કહેવામાં આવે છે, જે થ્રેડની સૌથી ઊંચી સપાટી હોય છે। રૂટ, સ્ક્રૂ થ્રેડની બે બાજુને જોડતી તળિયાની સપાટીને રૂટ કહેવામાં આવે છે, જે સ્ક્રૂ થ્રેડની સૌથી નીચેની સપાટી હોય છે। ફ્લેન્ક, ક્રેસ્ટ અને રૂટને જોડતી સપાટીને ફ્લેન્ક કહેવામાં આવે છે, જે ઢાળવાળી સપાટી હોય છે। થ્રેડ એંગલ, બે બાજુ બાજુના ફ્લેન્ક વચ્ચે બનતા ખૂણાને થ્રેડ એંગલ કહેવામાં આવે છે। ડેપ્થ ઓફ સ્ક્રૂ, ક્રેસ્ટથી રૂટ સુધીના લંબ અંતરને ડેપ્થ ઓફ સ્ક્રૂ અથવા તો થ્રેડની ઊંડાઈ કહેવામાં આવે છે। થ્રેડની ઊંડાઈ ક્રેસ્ટથી લંબ અંતરે સીધી માપવામાં આવતી હોય છે અથવા તો માઇનોર ડાયામીટરમાંથી મેજર ડાયામીટરનો તફાવત લીધા બાદ જે મૂલ્ય આવે એમનું અડધું મૂલ્ય પણ ડેપ્થની, થ્રેડની ડેપ્થ દર્શાવે છે। મેજર ડાયામીટર, ક્રેસ્ટથી ક્રેસ્ટ સુધીના અંતરને મેજર ડાયામીટર કહેવામાં આવે છે। માઇનોર ડાયામીટર, રૂટથી રૂટ સુધીના અંતરને માઇનોર ડાયામીટર કહેવામાં આવે છે। આ માઇનોર ડાયામીટર એક્સટર્નલ થ્રેડના કેસીસમાં હોય છે, જ્યારે ઇન્ટરનલ થ્રેડના કેસીસમાં ડ્રિલ કરેલા હોલનો વ્યાસ જે માઇનોર ડાયામીટર હોય છે અથવા તો ક્રેસ્ટથી ક્રેસ્ટ સુધીનું અંતર। પીચ, બે બાજુ બાજુના ક્રેસ્ટ વચ્ચેના અંતરને પીચ કહેવામાં આવે છે। પીચ બે પદ્ધતિમાં માપવામાં આવે છે, મેટ્રિકમાં અને બ્રિટિશ પદ્ધતિમાં। મેટ્રિકમાં પીચને એમએમમાં માપી શકાય અને બ્રિટિશ પદ્ધતિમાં પીચને ઇંચમાં માપી શકાય। લીડ,
થ્રેડ કમ્પોનન્ટને એમના મેચિંગ કમ્પોનન્ટ ઉપર એક સંપૂર્ણ પરિભ્રમણ ફેરવતા એ જેટલો આગળ વધે છે તેને લીડ કહેવામાં આવે છે. સિંગલ સ્ટાર્ટ થ્રેડની અંદર લીડ અને પીચ એકસરખા હોય છે. ટુ સ્ટાર્ટ થ્રેડની અંદર લીડ પીચ કરતાં બમણી હોય છે અને થ્રી સ્ટાર્ટ થ્રેડની અંદર લીડનું મૂલ્ય પીચ કરતાં ત્રણ ગણું હોય છે. પીચ ડાયામીટર, થ્રેડની જાડાઈ જે જગ્યાએ એમના પીચના મૂલ્ય કરતાં અડધી થતી હોય એ જગ્યાએથી માપવામાં આવતા થ્રેડના વ્યાસને પીચ ડાયામીટર કહેવામાં આવે છે, અથવા તો એમને ઇફેક્ટિવ ડાયામીટર પણ કહેવામાં આવે છે. સ્ક્રૂ થ્રેડના સ્વરૂપ, અલગ અલગ એન્જિનિયરિંગ ક્ષેત્રની અંદર અલગ અલગ સ્વરૂપના થ્રેડ આપણે વાપરીએ છીએ. એક છે વી થ્રેડ. વી થ્રેડ એ અંગ્રેજી આલ્ફાબેટ વી આકારના હોય છે. ઔદ્યોગિક ક્ષેત્રે તેમજ ઘર વપરાશુ મશીનો અને ઘર વપરાશુ વસ્તુઓની બનાવટમાં વી થ્રેડનો ઉપયોગ ઘણા મોટા પ્રમાણમાં થાય છે. વી થ્રેડ અલગ અલગ સ્વરૂપમાં મળે છે. વી થ્રેડ નીચેના પ્રકારો પ્રમાણેના હોય છે. ISO મેટ્રિક થ્રેડ, ISO ઇંચ થ્રેડ, BSW બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિથવર્થ થ્રેડ, BSF બ્રિટિશ સ્ટાન્ડર્ડ ફાઇન થ્રેડ, BA બ્રિટિશ એસોસિએશન થ્રેડ અને BSP બ્રિટિશ સ્ટાન્ડર્ડ પાઇપ થ્રેડ વગેરે વી થ્રેડના સ્વરૂપો હોય છે. સ્ક્વેર થ્રેડ, સ્ક્વેર થ્રેડનો આકાર ચોરસ આકારનો હોય છે, માટે એમને સ્ક્વેર થ્રેડ કહેવામાં આવે છે. સ્ક્વેર થ્રેડનો અંતર્ગત ખૂણો 90 ડિગ્રીનો હોય છે. સ્ક્વેર થ્રેડની અંદર મટીરિયલ વધારે હોવાથી ખૂબ જ મજબૂત થ્રેડ છે, જેથી તેમનો ઉપયોગ હેવી લોડ વાળી મશીનરીઝમાં ફ્લાય પ્રેસ, વાઇસના સ્પિન્ડલ વગેરે જગ્યાએ કરવામાં આવે છે. નકલ થ્રેડ, નકલ થ્રેડ એ સ્ક્વેર થ્રેડનું મોડિફાઈડ સ્વરૂપ છે. સ્ક્વેર થ્રેડના ક્રેસ્ટ અને રૂટને અર્ધગોળાકારે બનાવી દેવાથી નકલ થ્રેડ બનતા હોય છે. નકલ થ્રેડનો સામાન્ય રીતે ઉપયોગ રેલવે એન્જિનના વેગનના કપલિંગમાં કરવામાં આવતો હોય છે. ટ્રેપેઝોઇડલ થ્રેડ, ટ્રેપેઝોઇડલ થ્રેડ પણ સ્ક્વેર થ્રેડનું મોડિફાઈડ સ્વરૂપ છે. ટ્રેપેઝોઇડલ થ્રેડનો થ્રેડ એંગલ 30 ડિગ્રી હોય છે. એકમે થ્રેડ એ ટ્રેપેઝોઇડલ થ્રેડનું મોડિફાઈડ સ્વરૂપ છે. એકમે થ્રેડનો થ્રેડ એંગલ 29 ડિગ્રી હોય છે. એકમે થ્રેડનો ઉપયોગ સામાન્ય રીતે લેથ મશીનના લીડ સ્ક્રૂની અંદર કરવામાં આવતો હોય છે. સો ટૂથ થ્રેડ, સો ટૂથ થ્રેડનો એક બાજુનો એંગલ 3 ડિગ્રી અને બીજી બાજુનો એંગલ 30 ડિગ્રી હોય છે. જે જગ્યાએ મશીનમાં સ્લાઇડિંગ ફોર્સ એક બાજુ લાગતું હોય એવી જગ્યાએ સો ટૂથ થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. બટ્રેસ થ્રેડ, બટ્રેસ થ્રેડ એ સો ટૂથ થ્રેડનું મોડિફાઈડ સ્વરૂપ છે. બટ્રેસ થ્રેડનો ઉપયોગ માઇક્રોમીટરના રેચેટમાં કરવામાં આવતો હોય છે. થ્રેડને કટિંગ કરવા માટે, થ્રેડ કાપવા માટે આપણે ટેપ, ડાઈ, લેથ મશીન વગેરેનો ઉપયોગ કરી અને થ્રેડ કટિંગ કરી શકતા હોઈએ છીએ. સ્ક્રૂ થ્રેડ કોને કહેવામાં આવે છે? નળાકાર સપાટી ઉપર વલયાકારે બનાવવામાં આવતી એક સમાન આડછેદની રીજને સ્ક્રૂ થ્રેડ કહેવામાં આવે છે. એક્સટર્નલ થ્રેડ કોને કહેવામાં આવે છે? જ્યારે કોઈ પણ નળાકાર સપાટીની બહારની બાજુ થ્રેડ કાપવામાં આવે એમને એક્સટર્નલ થ્રેડ કહેવામાં આવે છે. ઇન્ટરનલ થ્રેડ કોને કહેવામાં આવે છે? જ્યારે કોઈ હોલો નળાકારની અંદરની બાજુ થ્રેડ કાપવામાં આવે એમને ઇન્ટરનલ થ્રેડ કહેવામાં આવે છે. સ્ક્રૂ થ્રેડના ભાગો જણાવો. ક્રેસ્ટ, રૂટ, ફ્લેન્ક, ડેપ્થ ઓફ થ્રેડ, મેજર ડાયામીટર, માઇનોર ડાયામીટર, પીચ, પીચ ડાયામીટર વગેરે સ્ક્રૂ થ્રેડના ભાગો છે. પીચ કોને કહેવાય? બે બાજુના ક્રેસ્ટ વચ્ચેના અંતરને પીચ કહેવામાં આવે છે. સ્ક્વેર થ્રેડનો થ્રેડ એંગલ કેટલો હોય છે? સ્ક્વેર થ્રેડનો થ્રેડ એંગલ 90 ડિગ્રી હોય છે.
આજના લેસન દ્વારા આપણે સ્ક્રૂ થ્રેડ, સ્ક્રૂ થ્રેડના ભાગો, સ્ક્રૂ થ્રેડના પ્રકાર વિશે માહિતી મેળવી. ધન્યવાદ.